मॉर्निंग सुडान, हाउ आर यू? તમે કેસો? આઈ એમ ફાઇન, થેન્ક યુ મેડમ. બરાબર, બધાએ ચા દૂધ પીધા છે? ભાવે છે ને ચા દૂધ? બધાએ ચા દૂધ પીને સ્ટ્રોંગ બનવાનું છે. બરાબર, શા માટે સ્ટ્રોંગ બનવાનું છે? ભણવા માટે. ઓકે, આજે આપણે નવા ટોપિક સાથે ફરી મળ્યા. બરાબર, હવે તો તમે ઓનલાઈન ભણવા લાગ્યા છો. બરાબર ને? હવે આજે કઈ તારીખ થઈ? 11 તારીખ, 11/12/2020. અને કયો વાર થયો? સેટરડે. સેટરડે ને આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં? શનિવાર. હવે આપણે વિષય કયો છે ગુજરાતી? ડ, બોલો અને લખો. ડમરૂનો ડ બોલવાનું છે અને લખવાનું છે. ચલો મારી સાથે પેજ નંબર 27 ખોલો છો. પેજ નંબર 27 ઉપર શું આપેલું છે ધ્યાનથી જુઓ. ડ, ડમરૂનો ડ દેખાય છે ને બધાને? ડ, ડમરૂનો ડ. હવે ડમરૂનો ડ બધાનું ધ્યાન બુકની અંદર રહેશે. બરાબર, મેડમ ડગલા વિશેનું જોડકનું ગાવડાવશે. તમારે બધાએ બુકની અંદર જોઈને પછી ગાવાનું છે. બરાબર, ડગલો પહેરી ડોસો નાચે, ડગલો પહેરી ડોસો નાચે, નાચે બગલો બોઈ. અગલો નાચે, બગલો નાચે, નાચે જગલો જોઈ. ફરીથી એકવાર જો, ફરીથી ગાવાનું છે, ધ્યાનથી સાંભળવાનું છે. બરાબર, ડગલો પહેરી ડોસો નાચે, નાચે બગલો બોઈ. અગલો નાચે, બગલો નાચે, નાચે જગલો જોઈ. ડ, ડગલાનો ડ, ડ, ડફલીનો ડ, ડ, ડબ્બાનો ડ, ડ, ડમરૂનો ડ. બરાબર, દરેકને સંભળાયું? ફરીથી એકવાર ગાઈશું. બરાબર, મેડમ કેટલી વાર ગવડાવશે? ત્રણ વાર. ફરીથી એકવાર ગાઈશું. ડગલો પહેરી ડોસો નાચે, નાચે બગલો બોઈ. અગલો નાચે, બગલો નાચે, નાચે જગલો જોઈ. ડ, ડગલાનો ડ, ડ, ડફલીનો ડ, ડ, ડબ્બાનો ડ, ડ, ડમરૂ. શંકર ભગવાન જોયા છે બધાએ? તો શંકર ભગવાનના હાથમાં શું હોય? ડમરૂ હોય. શું હોય? ડમરૂ. શંકર ભગવાન જ્યારે બહુ જ ગુસ્સામાં હોય ને ત્યારે શું વગાડે? નાચ કરે અને શું વગાડે? ડમરૂ વગાડે. બરાબર, આને શું બોલાય? ડ, ડમરૂનો ડ, ડ, ડમરૂનો ડ. આને શું કહીશું આપણે? ડ, ડમરૂ. હવે ચાર ઓપ્શન બોલીશું. બરાબર, જે આપણે જોડકણામાં ગાયું ને, તો એવી જ રીતે ડ, ડગલાનો ડ. ડગલો એટલે પપ્પા જે શૂટ પહેરે છે, કમીઝ પહેરે છે ને, એને શું કહેવાય? ડગલો. ડ, ડગલાનો ડ. પછી શું આવશે? ડફલી. જ્યારે તમે મેરેજમાં જતા હોય ત્યારે તો ઢોલક વાગે છે, ડફલી વાગે છે ને, ઢોલવાળા બેન્ડ બાજામાં ઢોલ હોય છે ને, આવો ડફલી, એને શું કહેવાય? ડફલી. ડ, ડફલી નો ડ. પછી તમારા ઘરે ડબ્બો હોય છે, તેલ લાવે છે મમ્મી પપ્પા, તો તેલનો શું હોય? ડબ્બો હોય. એ જોજો, મમ્મીને કહેજો, બતાવશે. બરાબર, ડ, ડબ્બાનો ડ. પછી મમ્મી લોટ ભરતા હોય, તુવેર દાળ ભરતા હોય, પાપડી ભરતા હોય, બધું શેમાં ભરે છે? ડબ્બામાં. એ ગોળ ડબ્બો હોય છે, આ ચોરસ ડબ્બો છે. બરાબર, અને આ ડમરૂ. મેં જેમ તમને કહ્યું કે શંકર ભગવાનના હાથમાં શું હોય? ડમરૂ. તો ડ, ડમરૂ નો ડ. ચાર ઓપ્શન સાથે આપણે બોલ્યા. હવે આપણે લખીશું. તો પેજ નંબર 27 ઉપર શું આપેલું છે? ડોટ કરેલા છે આવા. બરાબર,
અને ડાંગરનો ડાળ રોટ કરેલો છે બરાબર તો આપણે શું કરીશું એને ગૂંટીશું બરાબર પણ ગૂંટતા ગૂંટતા શું બોલવાનું છે ડાંગરનો ડાળ જ્યાં રોટ કરેલા છે એના ઉપર જ તમારી પેન્સિલ ફરવી જોઈએ અને બોલવાનું છે પેજ આપેલા છે બુકની અંદર ઓકે બાય